બીબી એન્ડ કન્યા વિદ્યાલય કાલાવડ ઇ લર્નિંગ ક્લાસની અંદર બધી વિદ્યાર્થી બહેનો સ્વાગત છે બધી બહેનોને જય સરદાર આજનો વિષય આપણો છે વિજ્ઞાન વિજ્ઞાનની અંદર પાઠ ચોથો કાર્બન અને તેના સંયોજનો આ પાઠ ની અંદર આપણે અત્યારે નંબર જોઈ રહ્યા છીએ છઠ્ઠા અંદર શું જોવાનું છે તો એ જોઈએ આપણે બહુ અગત્યનું છે પહેલો મુદ્દો છે હાઈડ્રોકાર્બન તો તમને પૂછે કે હાઈડ્રોકાર્બન એટલે શું તેનું વર્ગીકરણ કરો વર્ગીકરણ કરવાનું છે તો શું કાર્બન એટલે વ્યાખ્યા આપવાની છે હવે વ્યાખ્યામાં તમને નામ ઉપરથી વ્યાખ્યા આવડી જાય એમાં બહુ યાદ નહીં રાખવી પડે હાઈડ્રો કાર્બન આ બે શબ્દો ઉપરથી જેની વ્યાખ્યા બની છે હાઇડ્રો અને કાર્બન આ બે શબ્દો યાદ રાખવાના છે જે પ્રશ્નમાં છે એ બે શબ્દો હાઇડ્રોકાર્બન એટલે શું એવો પ્રશ્ન પૂછે તો કે જવાબની અંદર તમારે લખવાનું જે કાર્બનના સંયોજનોની અંદર હાઇડ્રોજન હોય અને કાર્બન હોય એવા સંયોજનોને હાઇડ્રોકાર્બન કહેવાય હાઇડ્રોજન હોય અને કાર્બન હોય એવા સંયોજનો એને હાઇડ્રોકાર્બન કહેવાય એકદમ સહેલી વ્યાખ્યા છે હાઇડ્રો કાર્બન એટલે શું તો આવડી જાય એવી છે બે જ સંયોજનો છે હાઇડ્રો એટલે હાઇડ્રોજન કાર્બન એટલે કાર્બન જે કાર્બનિક સંયોજનની અંદર હાઇડ્રોજન અને કાર્બન હોય એવા સંયોજનોને હાઇડ્રો કાર્બન કહેવાય એટલે આની વ્યાખ્યા છે બે સંયોજનો હોય આપણને ખબર છે એક હાઇડ્રોજન હોય અને બીજો હોય કાર્બન આ બે સંયોજનો થી હાઇડ્રોકાર્બન બને એટલે કે એક એચ હોય અને એક હોય સી આ બે જ સંયોજન જોડાયેલા હોય હવે એનું આપણે વર્ગીકરણ જોવાનું છે હાઇડ્રોકાર્બન નું વર્ગીકરણ હાઇડ્રોકાર્બન છે આનું શું કરવાનું છે વર્ગીકરણ લેવાનું છે હવે વર્ગીકરણ ની અંદર આપણે બે રીતે વર્ગીકરણ થાય એક સંતુપ્તતાના આધારે અને એક બંધારણના આધારે હાઈડ્રોકાર્બન વર્ગીકરણ આપણે વર્ગીકરણ જોઈએ વર્ગીકરણ તો બે રીતે થાય છે તમારે યાદ રાખવાનું છે બે રીતે એક કઈ રીતે થાય તો કે સંતૃપ્તતાના આધારે સંતૃપ્તતા ના આધારે એનું વર્ગીકરણ થાય અને બીજું થાય બંધારણના આધારે બીજું વર્ગીકરણ કેવી રીતે થશે બંધારણના આધારે બે રીતેનું વર્ગીકરણ થાય સંતૃપ્તના આધારે અને એક બંધારણના આધારે હવે સંતૃપ્તના આધારે છે તો એમાં બે પ્રકાર પડે છે એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આના પાછા બે પ્રકાર પડે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંતૃપ્ત હાઈડ્રોકાર્બન સંતૃપ્ત હાઈડ્રોકાર્બન એક છે અને એક છે અસંતૃપ્ત અ સંતૃપ્ત હાઈડ્રોકાર્બન એટલે કે બે પ્રકાર પેડા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને એક અસંતૃપ્ત હાઈડ્રો કાર્બન હવે આની અંદર સંતૃપ્તમાં શું આવે અને અસંતૃપ્તમાં શું આવે તો કે આની અંદર આલ્કેન જે તત્વો છે બધા સંતૃપ્તમાં આવે આલ્કેન આવે છે આલ્કેન તત્વ આલ્કેન શ્રેણી સંતૃપ્તમાં આવે અસંતૃપ્તમાં આવે બે પ્રકાર પાછા આમાં એક આવે આલ્કિન આવે અને એક આલ્કાઇન આવે એટલે આલ્કિન અને આલ્કાઇન બે અસંતૃપ્તમાં આવે સંતૃપ્ત ની અંદર એ આલ્કીન શ્રેણી આવે અસંતૃપ્ત ની અંદર આલ્કિન અને આલ્કાઇન આવે હવે આલ્કિન અને આલ્કાઇન એટલે શું આલ્કિન આલ્કેન આલ્કાઇન એ આપણે હમણાં જોશું આલ્કેન કોને કહેવાય આલ્કિન આલ્કેન હવે બંધારણના આધારે પાછા ત્રણ પ્રકાર પડે છે સરળ શૃંખલાવાળો વાળો બંધારણ કેવું એનું તો કે ત્રણ પ્રકારનું બંધારણ પડે છે એક સરળ શૃંખલા એક સાખીય શૃંખલા અથવા સાખિત શ્રાખિત શૃંખલા અને એક વલયાકાર શ્રૃંખલા વલયાકાર શ્રૃંખલા એક સરળ શ્રૃંખલા આવે એક શાખિત શ્રૃંખલા આવે અને એક વલયાકાર શ્રૃંખલા આવે સરળ કોને કહેવાય શાખિત કોને કહેવાય વલયાકાર કોને કહેવાય આપણે ઉદાહરણ સહિત જોઈએ છીએ હમણાં તો અહીંયા આટલું આપણે જોઈ લીધું ખાલી હાઈડ્રોકાર્બન કોને કહેવાય એનું વર્ગીકરણ બે રીતે થાય સંતૃપ્તના આધારે બંધારણના આધારે આધારેમાં બે પ્રકાર પડે છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંતૃપ્ત ની અંદર આલ્કેન આવે અસંતૃપ્ત ની અંદર આલ્કીન અને આલ્કાઇન આવે બંધારણના આધારે ત્રણ પ્રકાર પડે છે સરળ શૃંખલાવાળા વાળા સંયોજનો આવે સાખિત શૃંખલાવાળા આવે અને વળયાકાર શૃંખલાવાળા સંયોજનો આવે હવે અહીંથી પાછું જોઈએ છે આપણે તમને ઘણીવાર આ પ્રશ્નાના અંદરથી પ્રશ્ન પ્રશ્નની અંદરથી પ્રશ્ન પૂછા રાખે માની લ્યો કે તમને ઘણીવાર એવું પૂછે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું એવી વ્યાખ્યા પૂછે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું એ પૂછે પછી આમાંથી તફાવત આવે ગણે આલ્કેન અને આલ્કિન શ્રેણીનો તફાવત આપો આલ્કેન ને આલ્કિન નો તફાવત આપો ઘણીવાર આલ્કિન ના આલ્કાઇન નો પૂછે ઘણીવાર આલ્કેન આલ્કાઇન નો પૂછે સરળ શૃંખલા એટલે શું એના ઉદાહરણો પૂછે સાખિત શ્રૃંખલા એટલે શું એના ઉદાહરણો પૂછે વलयाકાર એના ઉદાહરણો પૂછે તો આપણે અહીંથી ફરીથી જોઈએ છીએ સંત્રપ્ત હાઈડ્રો કાર્બન એટલે શું તો કે આની અંદર કેવો બંધ હોય એક બંધ હોય એને કહેવાય સંતૃપ્ત હાઈડ્રો કાર્બન 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 વચ્ચે એક બંધ હોય એટલે આ એક બંધ વાળો હોય આમ કાર્બન છે એની અહીંયા એક બંધ આવેલો હોય સી આને કહેવાય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન દ્વિબંધ ના આવે પછી અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન બે જ જોડાય કાં હાઇડ્રોજન આપણે પહેલા જ કીધું હાઇડ્રો કાર્બન કા હાઇડ્રોજન હોય કાર્બન હોય એનાથી જ બને એટલે કા કાર્બન સાથે કાર્બન જોડાય કા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય પણ બેની વચ્ચે બંધ એક જ લીટો આવે એક બંધ બને એને કહેવાય સંતૃપ્ત હાઇડ્રો કાર્બન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કેન એટલે શું હવે આલ્કેન એટલે શું તો આલ્કેનમાં પણ એવું જ છે ની અંદર પણ કાર્બન કાર્બન વચ્ચે કાર્બન કાર્બન વચ્ચે અથવા તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે ફક્ત એક જ બંધ હોય આલ્કેનમાં એક જ બંધ હોય આલ્કેન માં કાર્બન અને કાર્બન અથવા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એક બંધ હોય એને કહેવાય છે આલ્કેન શું કહેવાય કહેવાય એને આલ્કેન આલ્કેન એટલે કોને કહેવાય આલ્કેન કોને કહેવાય આપણે એ જોવાનું છે આલ્કેન કોને કહેવાય એક બંધ હોય એને આલ્કેન ટૂંકમાં કાર્બન એક બંધથી જોડાયેલો હોય એને કહેવાય આલ્કેન એટલે આલ્કેન કોને કહેવાય એના ઉદાહરણો ઘણા બધા છે આલ્કેન આલ્કેન આપણે વિશે જ જોઈએ પછી આગળ આલ્કીન આલ્સ પેલા એક આલ્કેન લઈએ છીએ સંતૃપ્ત ના આધારે એમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને એમાં આલ્કેન હવે જો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય તો મેં તમને કીધું સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કે કાર્બન ની અંદર એક બંધ હોય આલ્કેન કોને કહેવાય તો આલ્કેનની ની વ્યાખ્યા એ છે કે કાર્બન એક બનતી જોડાયેલો હોય દાખલા તરીકે અહીંયા છે કાર્બન કાર્બન વચ્ચે એક હોય અથવા તો કાર્બન ની અંદર હાઇડ્રોજન એક બનતી જોડાયેલો હોય તો આને કહેવાય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અથવા આલ્કેન હવે આલ્કેન શ્રેણી છે એનું સૂત્ર શું ઘણી વાર તફાવત પૂછ્યાના સૂત્ર આલ્કેન નું સૂત્ર આલ્કેન નું આલ્કાઇન નું સૂત્ર સામાન્ય સૂત્ર પરીક્ષાની અંદર ઘણીવાર સામાન્ય સૂત્ર પૂછે યાદ રાખજો સામાન્ય સૂત્ર ત્રણેય ના માં આવે અને પ્રશ્ન ટૂંકા પ્રશ્ન ખરા કોટામાં આવે સામાન્ય સૂત્ર યાદ રાખું છું અહીંયા લખું છું સી એન એચ ટુ એન પ્લસ ટુ જો આલ્કેન નું સામાન્ય સૂત્ર છે સી એન એચ ટુ એન પ્લસ ટુ અહીંયા પ્લસ ટુ કરવાના છે આલ્કિન નું સામાન્ય સૂત્ર સી એન

આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર એટલે આપણે આ પછી જોઈએ છીએ હમણાં આપણે આલ્કેન જ જોઈએ છીએ આલકેન માં આપણે કીધું કે કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય આલકેન નું સામાન્ય સૂત્ર સીએન એચ ટુ એન પ્લસ ટુ છે હવે એમાં કયા ક્યાં હાઈડ્રોકાર્બન આવે કયા ક્યાં હાઈડ્રોકાર્બન આવે એમાં જોઈએ તો મિથેન આવે પેલામાં પેલું તત્વ મિથેન પછીન આવે પેન્ટેન પછી આગળ લખતો નથી હેક આવે હેપ્ટેન આવે ઓક્ટેન આવે ડિકેન આવે દસ સુધી અહીંયા કાર્બન એક હોય એક થી શરૂઆત થાય આમાં કાર્બન એક આવે કાર્બન બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ કાર્બન ની સંખ્યા એક એક વધતી જાય છે મિથેન એનું સૂત્ર તમારે અહીંયા સી એક જ આવશે અને હાઇડ્રોજન ચાર આવશે સી એચ ફોર આમાં તમે મૂકશો એટલે આવું જ મળે માની લો તમે બે મૂકો કાર્બન સી ટુ અહીંયા સી ટુ મૂક્યા સામાન્ય સૂત્રમાં એને એટલે સંખ્યા બતાવે છે અહીંયા બે તો અહીંયા બે મૂકે બે દો ચાર ચાર ને બે છ એટલે અહીંયા થઈ જાય છ આનું સૂત્રો સી થ્રી તો અહીંયા દસ થઈ જાય જશે પાંચ મૂકો તો બાર થઈ જશે બબે હાઇડ્રોજન વધતા જાય બબે હાઇડ્રોજન વધતા જાય કાર્બન એક એક વધે હાઇડ્રોજન બબે વધે આ બધા આલ્કેન શ્રેણીમાં આવે હાલકેન શ્રેણી છે એમાં આટલા બધા સૂત્ર આવે તો અહીંયા હાલકેન શ્રેણી કોને કહેવાય એ ખબર પડી એના ઉદાહરણ આટલા બધા ઉદાહરણ આપ્યા છે બે ત્રણ તમારે યાદ તો બધાય રાખવાના છે આ બધા એના અણુય સૂત્ર છે હવે તમને બંધાણીય સૂત્ર શીખવાડું છું કઈ રીતે થાય બંધાણીય સૂત્ર દરેક નો તો આમાં એક એક બંધ બધામાં આવશે બધાની અંદર સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે અંદર એક બંધ આવે દાખલા તરીકે અહીંયા એક છે હાઇડ્રોજન કક્ષામાં એક એક હોય આપણે શીખવાડ્યું હતું મિથેન નું એ જ રીતે એટલે અહીંયા બને ચાર બાજુ હાઇડ્રોજન ચાર ને સી એક મિથેન અંદર તમારે જવું હોય તો બે કાર્બન આવશે અને હાઇડ્રોજન આવી રીતે છ હાઇડ્રોજન આવશે આ છ હાઇડ્રોજન આવે છ હાઇડ્રોજન આ ઇથેન નું થઈ ગયું એ જ રીતે પ્રોપેનમાં થશે પ્રોપેનમાં ત્રણ પ્રોપેનમાં ત્રણ કાર્બન આવે હાઇડ્રોજન આઠ આવે એટલે અહીંયા એક હાઇડ્રોજન વધારી દેવાનો અને આઠ થઈ જાય હાઇડ્રોજન આ થઈ ગયું પ્રોપેન નું સૂત્ર જો તમારે બ્યુટેન નું કરવું હોય તો હજી ચાર કાર્બન કરવાના અને હાઇડ્રોજન કરી દેવાના તમારે કેટલા દસ ચાર ને ચાર આઠ ને બી દસ થઈ જાય પેન્ટેન નું કરવું હોય તો તમારે શું કરવાનું અહીંયા હજી એક કાર્બન વધારવાનો અને પાંચ દસ ને બે બાર હાઈડ્રોજન કરવાના તો આ પેન્ટેન નો બંધારણીય સૂત્ર થઈ ગયું સૂત્ર છે આ એનું બંધાણીય સૂત્ર છે તો આ રીતે શ્રેણી આલ્કેન બને આલ્કેન નું સામાન્ય સૂત્ર યાદ રાખવાનું સામાન્ય સૂત્ર આ એન છે સંખ્યા છે આમાં કોઈ પણ સંખ્યા તમે મૂકો

અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તો અસંતૃપ્ત અસંતૃપ્ત કાર્બન કોને કહેવાય તો અસંતૃપ્ત હોય અથવા કાર્બન ત્રિબનથી જોડાયેલો હોય એવા સંયોજનોને અસંતૃપ્ત હાઈડ્રોકાર્બન કહેવાય અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય ફેરથી વ્યાખ્યા બોલું છું બરોબર સમજો અસંતૃપ્ત હાઇડ્રો કાર્બન કોને કહેવાય તો કાર્બન છે એ દ્વિબંધ થી જોડાયેલો હોય અથવા કાર્બન જોડાયેલો હોય એવા એવાય દ્વિબંધ હોય અથવા ત્રિબંધ હોય બે આવે એમાં હવે એમાં પાછો જો આલ્કીન અને આલ્કાઇન બે પ્રકાર પડ્યા છે આલ્કીન કોને કહેવાય આલ્કીન વિશે આપણે જોઈએ છીએ આલ્કીન કોને કહેવાય

કાર્બન છે આલ્કીન કોને કહેવાય તો કાર્બન છે એ દ્વિબંધ થી જોડાયેલો હોય આ કાર્બન છે જોડાયેલો હોય પછી હાઇડ્રોજન સાથે હોય તો એ ભલે કાર્બન સાથે હોય તો એ ભલે તો અહીંયા દ્વિબંધ આવે માં કેવો બંધ આવશે દ્વિબંધ આલ્કાઇન નું પછી જોઈએ પાંચ આલ્કીન નું જોઈએ તો એમાં દ્વિબંધ વાળા બધા તત્વો આવે એટલે તમને અસંતૃપ્તમાં દ્વિબંધ અથવા ત્રિબંધ આવે અને ખાલી આલ્કીન પૂછ્યો હોય તો ખાલી દ્વિબંધ આવે તો આલ્કિનમાં કાર્બન છે દ્વિબંધ થી જોડાયેલો હોય એને કહેવાય આલ્કીન કાર્બન છે એ દ્વિબંધ થી જોડાયેલો હોય તો એને કહેવાય આલ્કીન એટલે આલ્કીન કોને કહેવાય સમજણ પેઢી આલ્કીન કોને કહેવાય દ્વિબંધ થી જોડાયેલો હોય એને કહેવાય આલ્કીન હવે એમાં ક્યાં કયા તત્વો આવે દ્વિબંધી જોડાયેલા હોય તો એમાં ક્યાં ક્યાં આવે તો એમાં આપણે જોઈએ અંદર મિથિન નહીં આવે તો એમાં શરૂઆત નથી કારણ કે દ્વિબંધથી અહીંયા કોઈ બીજું તત્વ જોડાઈ ન શકે કેમ ન જોડાઈ શકે એ ખાલી હું તમને સમજાવું છું માની લો કે તમારે મિથેન હતું આ મિથેન હતું બરોબર અહીંયા ચાર કાર્બન આના હોવા જ જોઈએ બહારની કક્ષામાં હવે તમે દ્વિબંધ કરો વચ્ચે અહીંયા થઈ ન શકે કારણ કે એક જ ઇલેક્ટ્રોન છે આને એક જ ઇલેક્ટ્રોન છે આને એક જ ઇલેક્ટ્રોન છે તો દ્વિબંધ બની શકે નહીં કોઈ સાથે ન બની શકે એટલે મિથિન થી શરૂઆત નહીં થાય યાદ રાખજો કાર્બન કાર્બનમાં પેલું તત્વ એનું ઇથિન આવશે પેલું આલ્કેન ની અંદર ઇથીન આવશે પછી આગળ આવે અને આલ્કેન આપણે આગળ ને એમાં બધે એન બોલાતું એ ન આમાં બધે ઇન બોલાય છે કેવું બોલાશે ઈ ન આલ્કેનમાં મીથેન ઇથેન પ્રોપેન બધે એન બોલાતું હતું આમાં બધે ઈન બોલાશે ઇથિન પછી પ્રોપીન પ્રોપિન પછી બ્યુટિન પેન્ટિન આ બધામાં બધા આવે કેવું આવશે ઈન 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 એટલે ઈન વાળા તત્વો આલ્કિનમાં આવે આલ્કિન અહીંયા ઉપરથી જ ખબર પડી જાય આલ્કીન એટલે ઈન એવા તત્વો આવશે હવે એમાં દ્વિબંધ આવે આપણે કીધું કાર્બન છે દ્વિબંધ બનાવે છે એટલે હવે તમને ખબર પડે કે દ્વિબંધ કેમ બને હું તમને શીખવાડું છું અહીંયા દ્વિબંધ કેમ બને આ ઇન છે ફરતી લાગે આપણે ઇથિન નું જ બનાવીએ હવે ઇથેન ઉપરથી બનાવીએ આપણે આવું સૂત્ર ઇથેન નું હતું જો ઇથેન હોય એના ઉપરથી ઇથિન બને છે હવે આમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બને છે એટલે અહીંયા દ્વિબંધ બનાવીએ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બનાવીએ તો અહીંયા આ એક કાર્બન છે અહીંયા એનો એક ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન ચાર ઇલેક્ટ્રોન હોય ચાર આમાં હોય હવે દ્વિબંધ બનાવીએ ને અહીંયા તો અહીંયા એક ઇલેક્ટ્રોન થઈ જાય તો એક બે ત્રણ ચાર પાંચ થઈ જાય પાંચ નો હોય ચાર જ હોય તો એક ઇલેક્ટ્રોન ગમે ત્યાંથી કાઢવો પડશે એટલે માની લો આ ઇલેક્ટ્રોન કાઢી નાખીએ તો આના થઈ ગયા એક બે ત્રણ ચાર થઈ ગયા હવે આના જો પાંચ થઈ જાય તો એક બે ત્રણ ચાર ને પાંચ એટલે એક અહીંથી કાઢવો પડે એટલે હાઇડ્રોજન ઓછો થઈ જાય હાઇડ્રોજન ઓછો થઈ જાય એટલે આનું સૂત્ર આપણે લખીએ તો સીટુ એચ ફોર થાય સી ટુ એચ ફોર અહીંયા કાર્બન બે છે હાઇડ્રોજન ચાર વધે તમે આમાં મૂકશો તો તમને ખબર પડી જાય અહીંયા તમે બે મૂકો સૂત્રની અંદર બે મૂકશો તો બે દુ ચાર જ આવે આ બે બે દો ચાર ગુણાકાર થાય અહીંયા એટલે ચાર બને એટલે આ એનું આણવીય સૂત્ર બન્યું આ એનું બંધાણીય સૂત્ર બન્યું ડબલ બંધ બને છે આપણે પેલા કીધું કાર્બન કાર્બન છે ડબલ બંધ બનાવે પ્રોપીન નું સૂત્ર તમે અહીંયા મૂકશો તો તમને ખબર પડી જાય અહીંયા ત્રણ મૂકો સી થ્રી તો તંદુ છ થઈ જાય હાઇડ્રોજન છ થાય પછી બ્યુટીન માં તમે અહીંયા ચાર મૂકો ચાર દુ આઠ થાય પેન્ટીન માં પાંચ મૂકો તો પાંચ દો દસ થાય પાંચ દો દસ થાય તો આ થઈ ગયો ઇથિન નો બંધાણીય સૂત્ર આ બધા આપણે કરવા હોય તો બંધારણ થાય આપણે જોઈએ તો આની વચ્ચે દ્વિબંધ હોય હવે દ્વિબંધ ક્યાં બને તો અહીંયા બને અથવા અહીંયા બને ગમે બની શકે તમારે અહીંયા મૂકવું હોય તો અહીંયા મૂકી શકો અહીંયા કરવું હોય તો અહીંયા પણ દ્વિબંધ બની શકે એટલે માની લ્યો કે તમે અહીંયા બનાવ્યો તો અહીંયા તમારે ત્રણ હાઇડ્રોજન આવે હવે અહીંયા હાઇડ્રોજન ત્રણ ન આવે શું કામ ન આવે જો તમે અહીંયા ત્રણના એક બે ને ત્રણ કાર્બન ના છે એક જ હોય જો એટલે કાં તમે ઉપર મૂકશો કાં નીચે ગમે અહીંયા મૂકી શકો અહીંયા તમે હાઇડ્રોજન જોડી શકો એક જ હાઇડ્રોજન દ્વિબંધ સાથે અહીંયા એક જ આવે એ જ રીતે અહીંયા બે છે તો આની સાથે બે જ હાઇડ્રોજન જોડાઈ શકે અહીંયા તમે આમ જોડો ભલે જોડો ભલે ગમે તેમ જોડી શકો આ રીતે અહીંયા પ્રોપીન નું સૂત્ર બને સી થ્રી એક બે ત્રણ હાઇડ્રોજન છ એક બે ત્રણ ચાર પાંચ છ અહિયાં ન મૂકી શકાય હાઇડ્રોજન અહીંયા ન મૂકી શકાય ખાસ રાખજો સુકામ ન મૂકી શકાય તો જો અહીંયા મૂકશો તો આ ના ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં ચાર જ હોય એને બદલે પાંચ થઈ જાય પાંચ નો હોય આમાં તમે અહીંયા એક બે ત્રણ ચાર જ છે ચાર જ મૂકી શકો અને અષ્ટક પૂરું તમે કરી શકો અષ્ટક વધી જાય આઠ જ ઇલેક્ટ્રોન જો ભાગીદારી અહીંયા બે સાથે કરી આની અહીં ભાગીદારી કરી આની અહીં ભાગીદારી કરી હવે તમે ભાગીદારીમાં આઠ જ ઇલેક્ટ્રોન થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કુલ વધી જાય એક હજી કરશો તો દસ થઈ જાય દસ હોય નહીં અહીંયા તમે એ જ રીતે એક વધારી દેશો તો થશે નહીં આ બાજુ જો તમે દ્વિ બંધ કરો આ બાજુ તો આ બાજુ ત્રણ થઈ જાય આ હાઇડ્રોજન આ રીતે લેખાય અને આમાં એક ઓછો થઈ જાય એટલે આ થઈ ગયું પ્રોપીન બ્યુટીન નું કરવું હોય તો એ જ રીતે બ્યુટીન નું થાય બ્યુટીન નું તમારે કરવું છે ચાર કાર્બન છે આઠ હાઇડ્રોજન છે હવે માની લો કે અહીંયા એક બે ત્રણ ને ચાર લેખા હવે તમારે દ્વિબંધ બનાવવો છે દ્વિબંધ એક બને દ્વિબંધ એક બને હવે માની લોરે બ્યુટીનની અંદર અહીંયા કરવું હોય તો અહીંયા અહીંયા કરવું હોય તો અહીંયા અહીંયા કરવું હોય તો ગમે ત્યાં દ્વિબંધ કરી શકાય પણ જ્યાં દ્વિબંધ કરશો ત્યાં હાઇડ્રોજન ની સંખ્યા ઘટી જાય તો જ દ્વિબંધ થાય માની લો કોઈ એમ થાય કે મારે અહીંયા દ્વિબંધ કરવો છે તો અહીંયા દ્વિબંધમાં અહીંયા બે ઇલેક્ટ્રોન ને અહીંયા ત્રણ કાર્બનના થઈ ગયા અહીંયા એક બે ને ત્રણ કાર્બન ના થઈ ગયા છે તો પાછળ વૈધા એક એક વૈધો છે એક જ તમારે હાઈડ્રોજન જોડી શકો અહીંયા અહીંયા જોડો તોય ભલે ઉપર જોડો તોય ભલે તમારે અહીંયા આમ જોડી શકાય એવું નથી ઉપર ન જોડી શકાય અહીંયા નીચે પાછો નીચે જોડવો તો નીચે જોડી શકાય પણ એક બંધ બનાવી શકાય હવે અહીંયા છે એક જ છે તો અહીંયા પાછા આવી રીતે ત્રણ જોડાય અહીંયા એક જ છે અહીંયા તો અહીંયા આવી રીતે ત્રણ જોડી શકાય એટલે આના ચાર થઈ જાય ટોટલ આઠ થાય તો આવી રીતે બ્યુટીન નું સૂત્ર બને હવે બ્યુટીન માં તમારે જુઓ ચાર કાર્બન છે આ હાઇડ્રોજન આઠ જ થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ સાત નો થાય આઠ નો થાય પછી તમે અહીંયા ન જોડી શકો કે અહીંયા ન જોડી શકો હાઇડ્રોજન ઘણી વાર મન પડે એમ નથી થતું આ હાઇડ્રોજન અહીંયા ન લખો ને અહીંયા લખો તો ખોટું પડે આ હાઇડ્રોજન અહીંયા ન લખો ને અહીંયા લખો તો ખોટું પડે આ અહીંયા તમે ઉપર નીચે કરી શકો અહીંયા કાર્બન છે અહીંયા હાઇડ્રોજન ઉપર કરવું હોય તો ઉપર નીચે કરવો હોય તો નીચે પણ થાય એક જ જોડાઈ શકે તો આ રીતે બ્યુટેન થાય એ જ રીતે પેન્ટીન નું સૂત્ર બને તો આપણે આ બધા જોયા આલ્કિન શ્રેણીના સામાન્ય સૂત્રો આલ્કિન ને જોયા છે આલ્કિન ના સામાન્ય સૂત્ર હવે આપણે આલ્કાઇન ને જોવાના છે આલ્કાઇન આલ્કાઇન છે આપણે ખબર છે એ પણ અસંતૃપ્ત હાઈડ્રોકાર્બન છે હવે અસંતૃપ્ત માં આપણે વ્યાખ્યા કીધી હતી આપણે એની આલ્કાઇન આપણે એની વ્યાખ્યા કીધી હતી અસંતૃપ્તમાં શું કીધું તો દ્વિબંધ હોય અથવા ત્રિબંધ હોય તો દ્વિબંધ હોય એટલે આલ્કાઇન જો તમને વ્યાખ્યા આપું છે આલ્કાઇન એટલે શું તો કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય આમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગરબંધ હોય આમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય આમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય ત્રણ બંધ હોય કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ હોય ત્રણ અહીંયા કાર્બન કાર્બન વચ્ચે જે અહીંયા સૂત્ર આપણે સામાન્ય સૂત્ર એનું અહીંયા લખ્યું તો સી એન એચટુ એન માઇનસ ટુ એટલે હજી બે ઓછા થઈ જાય અને એમાં પ્રત્યે લાગે છે આઈન થી બોલાય છે કાઇન એટલે આઇન હવે આમાં તમારે આપણે જોયું તો સામાન્ય સૂત્ર કાર્બન કાર્બન વચ્ચે એમાં ત્રિબંધ બને કેટલા બંધ બને ત્રિબંધ કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ બને તો અહીંયા પણ મિથાઈન એવો પેલું સૂત્ર નહીં બને પેલું સૂત્ર મિથાઈન બનશે નહીં કયું બનશે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ થી ઇથાઈન થી શરૂઆત થશે પહેલું નામ આવશે ઇથાઈન ઇથાઈન આઈન બોલાશે ઇથાઈન બીજો પ્રોપાઇન ત્રીજું ક્યુ બનશે મિથાઈન ઇથાઈન પ્રોપાઇન બ્યુટાઈન અને ચોથો પેન્ટાઇન આવા સૂત્રો બનશે આમાં બધા આ ઉદાહરણો આલ્કાઇન લીખે આપણે ઇથાઇન પ્રોપાઇન બ્યુટાઇન પેન્ટાઇન હવે આપણે જોઈએ તો ઇથાઇન કોને કહેવાય તો ઇથેન ઉપરથી આપણે બન્યું છે બે તો કાર્બન હોવા જોઈએ તો અહીંયા કેટલા હાઇડ્રોજન હશે તો કે બે દુ ચાર ચાર માંથી બે જાય એટલે બે જ હાઇડ્રોજન હશે એ જ રીતે પ્રોપાઇનમાં શું હશે તો હાઇડ્રોજન કેટલા હશે તો કે અહીંયા ત્રણ મુકા ત્રણ દુ છ માંથી બે જાય એટલે ચાર હશે અહીંયા કેટલા હશે તો અહીંયા મૂકશો એટલે છ હશે અને અહીંયા કેટલા હશે આઠ હશે કારણ કે અહીંયા તમે પાંચ મૂકો પાંચ દો દસ દસ માંથી બે જાય આઠ તો આ આલ્કાઇન શ્રેણીના સામાન્ય સૂત્રો છે બધા એના આણવીય સૂત્રો છે હવે એના બંધાણીય સૂત્ર જોવા હોય તો આપણને ખબર છે કે ત્રિબંધ આવશે બંધ કેવો આવશે ત્રિબંધ કાર્બન કાર્બન વચ્ચે એટલે કે અહીંયા તમારે કાર્બન છે એની વચ્ચે આમ ત્રી બાંધ આવે હવે તમને ખબર છે કે અહીંયા ત્રણ કાર્બન આના છે આ ત્રણ ઇલેક્ટ્રોન આના છે તો વાય એક જ વધે અહીંયા એક જ ઇલેક્ટ્રોન હોય શકે તો એક જ હેરે અહીંયા ભાગીદારી કરે આ રીતે એનું બંધાણીય સૂત્ર બને સી અહીંયા ત્રણ બંધ આવે અને એચ હાઇડ્રોજન એક આ બાજુ એક આ બાજુ હવે તમને ઘણી વાર એમ થાય કે અહીંયા જ જોડવો છે તો ઉપર નીચે અહીંયા એક અહીંયા અહીંયા ગમે જોડી શકો પણ જોડવાનો બંધ એક જ હાઇડ્રોજન સાથે બનાવી શકે પણ આવી રીતે જોડવાનો અનુકૂળતા પ્રમાણે તો આ થઈ ગયો ઇથાઈન નું સૂત્ર છે કોનો થઈ ગયો ઇથાઈન પ્રોપાઈન નું કરવું છે તમારે પ્રોપાઈન નું હવે માની લો કે એમાં ત્રણ કાર્બન છે આવી રીતે ત્રણ છે હવે એમાં ત્રિબંધ કરવો હોય તો તમે અહીંયા કરી શકો કાયા કરી શકો ગમે અહીંયા કરી શકો એક ત્રિબંધ માની લ્યો કે તમારે અહીંયા ત્રિબંધ કરવો છે ત્રિબંધ અહીંયા કરવો છે બરોબર સમજો તો અહીંયા ત્રણ ઇલેક્ટ્રોન છે એક અહીંયા છે ચારે ચાર છે અહીંયા એક હાઇડ્રોજન જોડાશે નહીં આની સાથે એક હાઇડ્રોજન જોડાશે નહીં અહીંયા કેટલા છે એક છે તો અહીંયા કેટલા જોડાશે તો અહીંયા એક છે તો અહીંયા એક બે ને ત્રણ ચાર કરવા માટે એક અહીંયા જોડાય અહીંયા જોડાય અહીંયા જોડાય આમાં ત્રણ જોડાશે આમાં એક નહીં જોડાય અહીંયા કેટલા જોડાશે તો એક બે ને ત્રણ છે તો એક ઘટે છે એટલે એક જોડાશે અહીંયા ઉપર નીચે ગમે એક હાઇડ્રોજન જોડાય તો આ રીતે એનું સૂત્ર બનશે આ ભાઈ કોનો હાઇડ્રોજન જો કેટલા થયા એક બે ત્રણ ચાર ચાર હાઇડ્રોજન થયા અને કાર્બન ત્રણ થયા એટલે પ્રોપાઈન નું સૂત્ર આ રીતે બને પ્રોપાઈન નું સૂત્ર આ રીતે બને ખાસ યાદ રાખવાનું કે અહીંયા તમારે જોડેલો હશે તો આ સૂત્ર ખોટું પડે અહીંયા તમારે એક જ હાઇડ્રોજન જોડાય આ બાજુ વચ્ચે અહીંયા કઈ નહીં અહીંયા બનાવશો તો આ બધું બધું ઉલટી જશે અહીંયા ત્રણ અહીંયા તમે આ બાજુ જોડ્યા હશે તો અહીંયા એક આવશે આ બે નીકળી જશે એ તમારે અહીંયા જોડે એટલે આ રીતે પ્રોપાઈન નું સૂત્ર બને બ્યુટાઈન નું કરવું હોય તો બ્યુટાઈન નું પણ એ જ રીતે બને તો આ રીતે તમારે બ્યુટાઈન નું આપણે કરવું છે માની લ્યો કોનું બનાવવું છે બ્યુટાઈન જો બરોબર સમજજો જેને ન સમજાય ને એ આ ખાસ વિડીયો જોઈ પહેલી વાર જોયો ન સમજાય બીજી વાર જોજો ત્રીજી વાર છતાંય ન સમજાય તો બુક ની અંદર લખી નાખજો જયારે ખુલે થોડુંક સમજવા જેવું છે હવે બ્યુટાઈન નું કરો જ તમારે તો એમાં ચાર આવે ગમે કરવું હોય તો ગમે થાય પણ એમાં થોડુંક બદલે છે નામ બદલે આમાં ગમ્યા જોડીને તો એનું નામ બદલે નામ કેવી રીતે બદલે છે એ તમને શીખવાડું છું માની લો કોઈને એમ થાય કે અહીંયા આપણે ત્રિબંધ બનાવવો છે તો બની શકે અહીંયા ત્રિબંધ ને એક ચાર અહીંયા એક હાઇડ્રોજન જોડાશે નહીં અહીંયા એક છે તો અહીંયા ત્રણ હાઇડ્રોજન જોડાય અહીંયા એક અહીંયા એક નહીં કારણ કે અહીંયા ત્રણ એક બે ને ત્રણ ને એક આ ચાર હાઇડ્રોજન છે જ અહીંયા એક જ છે તો અહીંયા ત્રણ જોડાય આવી રીતે જોડાય હવે આને કહેવાય કહેવાય શું હવે તમને વાંચતા હોય તો એનું નામકરણ થોડુંક જુદું આવે છે નામકરણ કઈ રીતે આવે છે તો કે તમે ગમે એ બાજુ આ બાજુ જ્યાં બંધ બની હોય ને ઓછા હોય ને એ બાજુથી તમારે એક બે નંબર આપી દેવાના અહીંયા એક નંબર આપ્યો આ કાર્બન ને બે નંબર આ ત્રણ ને ચાર નંબર આ બાજુ થી આપો તો એ જ થાય એક બે ત્રણ ચાર હવે આનું નામ છે બ્યુટાઇલ બ્યુટા બ્યુટા ઇન હવે બ્યુટાઇન છે તો જો અહીંયા ત્રણ ઉપર બંધ બન્યો છે બે અને ત્રણ ઉપર કેવો બન્યો છે બે અથવા ત્રણ ઉપર એટલે અહીંયા ટુ ઇન ટુ આઇન ટુ આઇન આવો શબ્દ આવે છે અહીંયા લખ્યું હોય તો અહીંયા લખ્યું હોય તો થ્રી આઇન અહીંયા જો તમે બંધ બનાવ્યો હોય તો થ્રી આઇન કહેવાય અથવા તો આ બાજુથી ગણો તો વન આઇન કહેવાય તો આ રીતે એના બંધ બને છે એ જ રીતે તમારે બનશે હવે પેન્ટાઈનનો પેન્ટાઇનનો કરજો જાતે હું કરતો નથી આલ્કેન શ્રેણી પૂરી થઈ આપણે આલ્કેન કહી કરી અને આલ્કાઇન કરી આમાંથી સામાન્ય સૂત્ર દ્વિબંધ ત્રિબંધનું પૂછે હવે આપણે વર્ગીકરણ ની અંદર જોવાનું છે બંધારણના આધારે વર્ગીકરણ બંધારણના આધારે વર્ગીકરણ એમાં સરળ શૃંખલા શાખિત શૃંખલા અને વલયાકાર શૃંખલા સરળ શૃંખલા કોને કહેવાય તો લાંબી સીધે સીધી શૃંખલા હોય એને સરળ શૃંખલા કહેવાય માની માની લ્યો કે આ કાર્બન છે આમ સીધો સીધો જ આવી રીતે જોડાયેલો હોય આમ તો આને કહેવાય સરળ સરળ લાંબી શ્રૃંખલા સરળ લાંબી શૃંખલા એમાં કાર્બન છે સીધે સીધો જોડાયેલો હોય એને કહેવાય સરળ શ્રૃંખલા આ બંધારણને આધારે આનું બંધારણ આ રીતે બને છે એટલે બંધારણના આધારે આને નામ આપી દેવાય માની લો કે એક બે ત્રણ ચાર પાંચ છ છે છ હોય તો હેકજેન શું વેગજેન એવા નામ પડશે હવે સાખિત શ્રૃંખલા કોને કહેવાય બીજો સાખિત આપણે બીજું બંધારણના આધારે સાખિત સાખિત શૃંખલા તો આ સીધે સીધી હોય સરળ પણ જો અહીંયા સાખિત બનતી હોય માની લ્યો કે અહીંયા એક શાખા પેઢી આમ આમ સીધી જાય છે એમાં વચ્ચે એક શાખા પેઢી તો આને સાખિત કહેવાય બે પડે ઘણી વાર ઘણી વાર અહીંયા બીજી પડે અહીંયા નીકળી તો આને કહેવાય સાખિત શૃંખલા કેવી શૃંખલા કહેવાય સાખિત શૃંખલા શાખાઓ પડતી હોય એવી અને છેલે ત્રીજી છે વલયાકાર શૃંખલા કેવી વલયાકાર વલયાકાર એટલે ગોળ આપણે આગળ ઉદાહરણ દીધું હતું કે આમ હોય કાર્બન આ રીતે જોડાયેલા હોય પછી દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય એમાં કંઈ હોતું નથી તો આ આખી શૃંખલા ગોળ બની તો આને કહેવાય વલયાકાર કેવી કહેવાય વલયાકાર શૃંખલા એટલે ત્રણ પ્રકારના શૃંખલાને આધારે એનું બંધારણ બને અને એના આધારે એનું વર્ગીકરણ પડે તો આ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ આવી રીતે ગોઠવેલા હોય તો એને હેક કહેવાય કહેવાય હેકજેન જ સાથે વલયાકાર હેકજેન કહેવાય કેવું કહેવાય વલયાકાર હેકજેન કહેવાય તો આવી રીતે અહીંયા આપણે જુદા જુદા હાઈડ્રોકાર્બન સંયોજનો જોયા અને એનું વર્ગીકરણ કર્યું વર્ગીકરણ બે રીતે કર્યું આપણે એક સંતૃપ્તના આધારે અને બીજું બંધારણના આધારે આમાં તો ઘણા બધા ઉદાહરણો છે એ ઉદાહરણો તમે જોજો જે ઉદાહરણોના નામ ન આવડે એ નોટ કરજો લખજો આપણે પછી એને સમજાવશું કારણ કે આમાં બહુ ઉદાહરણો જ વધારે છે કેવી રીતે નામ થાય તમને કોઈ પણ નું નામ પૂછવું હોય માની લો કે બ્યુટાઈન નું બ્યુટાઈન નું અણુસૂત્ર લખો અથવા તો બ્યુટીનનું અણુસૂત્ર લખો તો આવી રીતે એનું સૂત્ર બને હવે અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ બાકીનું અભ્યાસક્રમ છે એ પછી જોઈશું